राजकोट ની ગોંડલ વિધાનસભા બેઠક પર બે બાહુબલીઓની લડાઈ છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડી છે રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપોને લઈને રીબડા જૂથ સામે આવ્યું છે। ગોંડલના સહકારી આગેવાનોને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ મળવી ન જોઈએ। અમે પણ 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ। पार्टी जयराजसिंह परिवार सिवाय कोई ने पण टिकट आपे तेमनी जवाबदारी अमारी छे। जो हूँ जीताड़ी ना सकूँ तो गोंडल ना मांडवी चौक में मा जाहिर में आपघात करी लईश। जयंति ढोले वधुमां कह्युं हतुं के गोंडल विधानसभा बैठक पर रीबड़ा पंथकना मतने कारणे भाजपने जीत मळे छे, जेथी पार्टी आ बाबते विचार करे ते जरूरी छे। रीबड़ा खाते योजायेली पत्रकार परिषद में रीबड़ा औद्योगिक एसोसिएशन होद्देदारों हाजर रह्या हता। જેઓએ કહ્યું હતું કે રીબડામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જેમાં મહીપતિસિંહ જાડેજા પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની કનગણત કરવામાં આવતી નથી, પરંતુ રક્ષણ આપવામાં આવે છે। રીબડાના ખેડૂતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મહીપતિસિંહ જાડેજાના પરિવારોને કારણે જ આ જમીનના ભાવ પણ વધી રહ્યા છે। તેમણે જણાવ્યું છે કે અત્યારથી ગોંડલમાં બધી પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે, જેમ કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ, નગરપાલિકાના પ્રમુખ કોણ, તાલુકા પંચાયતની કમાન કોને સોંપીશું, નાગરિક બેંક હવે કોને દઈશું, મને જે વાત મળે છે તે હું તમારી સમક્ષ મૂકું છું કે અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર રાજીદીપસિંહ અત્યારથી જ ધારાસભ્ય બની ગયા છે। અનિરુદ્ધસિંહે એવું કહ્યું છે કે યાર્ડના રક્ષણ હું કરીશ, આમાં બે વસ્તુ ક્યાંય ભેગી નથી થતી, તમારે દૂધનું ભલામણ કરવું હોય તો બિલાડીને દૂર રાખવી પડે છે, તમારો લોકર રૂમ હોય તો એને સ્ટોગ રાખવો પડે, લોકર રૂમના દરવાજા આગળ ગનમેન પણ રાખવો પડે। ચોરની આ જવાબદારી ના સોંપાય રીબડામાં જતા હશે તે બધાને ખબર છે કે રીબડાની અંદર જમીન કેવી રીતે વહેંચાય છે। આપણે જણાવી દઈએ કે ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નરેશ પટેલ, જયંતિ ઢોલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા। એક બાજુ ગોંડલ બેઠક પરથી જયરાજસિંહ પોતાના પરિવારમાંથી અથવા પોતાને ટિકિટ માટે પ્રબળ દાવેદાર માની રહ્યા છે, તો બીજી બાજુ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે છે। અનિરુદ્ધસિંહ પણ પોતાના પરિવાર અથવા ખુદને ટિકિટ મળે તેવી પ્રયાસ કરી રહ્યા છે। વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા જૂથ આમને સામને છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે। ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે। ગોંડલ વિધાનસભા બેઠક ઉપર કુલ 2,12,784 મતદારો છે, જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે। 2000 ચૂંટણીની સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા, એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી। વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો। બે ચૂંટણી જો જયરાજસિંહ જીતતા હોય તો રીબડાના કારણે જીતતા હતા, એટલે એવો દાવો કરે તો એને પહેલાં રીબડા 15 વર્ષ પહેલાં લઈ ગયા હતા, એટલે એ તો એને વાહી તો બધી વાતો કરી છે। હું રીબડા ગયો ને રીબડાને મારે મહીપત બાપુની હું ખબર કાઢો આવ્યો હતો, મારા વડીલ છે મારે એની એને કોઈ વાંધો હતો નહીં, મેં બાપુની ઉંમર થઈ ગઈ એટલે મને ખબર પડી કે ભીમર પડ્યા છે એટલે ખબર કાઢો આવ્યો, અમે એમાં એને રાજકીય રીતે ચૂંટણી આવે એટલે એને એમ થયું કે હું આ કરું છું। બીજો એને ઘણી ઘણી વાતો કરી મોવીની અંદર, એને એમ કીધું કે અમારા પરિવાર સિવાય ટિકિટ કોઈને મળે તો હું ભાજપની ઠાંસડી કાઢી નાખું, પણ મારે આપને પત્રકાર મિત્રોને મારે એ કહેવાનું છે, આપ બધા સારી રીતે જાણો છો કે હું છે ને 40 વર્ષથી આ ભાજપમાં છું અને મારી જિંદગી આખી ભાજપમાં ગઈ, અને જ્યારે એક ગામડામાં કોઈ ભાજપમાં જઈ ન શકતું ત્યારે હું ભાજપ માટે પ્રચાર માટે જતો, તો હું તમારી વધારે વાસોગમ થઈને કહું છું કે એના પરિવાર સિવાય કોઈ પણ ભાજપ જેને ટિકિટ આપશે એને જીતાડી દઉં હું, ને અનિરુદ્ધભાઈ ન જીતા તો માંડવી ચોકમાં માં અંબાની સામે આપઘાત કરીશ, બસ તમારી વધારે નહીં પછી તમે વધન સજા કરવી છૂટશે, પણ મને એટલી ખબર છે એના પરિવારમાં પોતાના દીકરા માટે ટિકિટ માગે છે, પોતાના પત્ની માટે ટિકિટ માગે છે, બીજા કોઈને ટિકિટ માગે છે મને ખ્યાલ નથી, મને એવા સમાચાર નથી, હું કોઈ કોઈના નામના સજેશનમાં છું નહીં, પણ મેં હજી સાંભળ્યું છે રીબડા તરફથી રદીપભાઈનું નામ મૂક્યું છે અને એને એટલા માટે મૂક્યું છે કે કોઈ ટિકિટ જયરાજસિંહ એમને માગતું નથી, એટલે બીજો સહદેવ જિલ્લા પંચાયતના સભ્ય છે
અને એ જિલ્લા પંચાયતમાં કોડીથળની સીટ ઉપર સારામતી ચૂંટણ છે, એવો ટિકિટ માગે છે. એને પણ એટલા માટે મૂક્યો છે કે જયરાસિંહની અમે કોઈ ટિકિટ ગોંડલમાં માગતું નથી, એક જ નામ અત્યાર સુધી જાય છે, એટલા માટે આવા નામ આવ્યા છે. પણ હું તો પાર્ટીમાંથી ગમે ટિકિટ આપીને એના કુટુંબ સિવાયને અને એના પરિવાર સિવાયને એને જીત દેવાની જવાબદારી મારી અને અનિલભાઈજી છે. નકર મારી બધાની સામે સોગંગપુર માં અંબાના હામ ખાઈને કહું છું કે માંડવી ચોકમાં મા અંબાની સામે અપઘાત કરી નો જીતે તો ભાજપ. પેટ્રમથી જયરાજ જીતતા હોય ને એના પરિવારના એના ધર્માપત્ની હોય ગમે, રીબડા પટેલની હિસાબે જીતા હોય અને 16 જણ લીડ મળી હોય તો રીબડા પટેલની હિસાબે જ મળી છે. ક્યાં અમારે અહીંયા સરસ મજાની ફાઉન્ડ્રી છે અને હું રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું. અમારે અહીં 2060 પ્લોટ છે અને 415 જેટલા કારખાના છે અને અમારે મહિપતસિંહ બાપુનો અને તેમના પરિવારનો ખૂબ જ સાથ સહકાર આપેલ છે. અને જે માજી ધારાસભ્યએ આક્ષેપ કરેલ છે કે અહીં ખંડણી કે દલાલી લેવાય છે તે તદ્દન પાયાવિહોણી વાત છે, આ તે તદ્દન વાત ખોટી છે. અને અમારા અહીંયા રીબડા ગામના ખેડૂતો પણ છે અને એ લોકોનું બધાનું એવું કહેવું છે કે બાપુએ અમારી જમીન જાળવી રાખી કે ભાઈ તમે ધીરજ રાખો તો તમને ધીરજના ફળ મીઠા હોય છે, તો લોંગ ટાઈમ પછી તમને ભાવ મળશે. આજે એનું પરિણામ એ તમામ ખેડૂતો બધા બહુ જ ખુશ છે. અમે અહીંયા રીબડામાં જ રહી છે એટલે વર્ષોથી અમારા બાપ દાદા આજે મતલબ કેટલી પેઢીથી અહીંયા છે અમને ખબર નથી. અમે જમીન વેચી છે, અમને જમીન વેચવામાં આજે અત્યારે હમણાં આપણા ઉપર આક્ષેપ કર્યો મેં પછી બાપુ ઉપર કે જમીનમાં ખેડૂને ભાવ નથી મળતા. એ ખેડૂમાં અમને તો મહિપતસિંહ બાપુએ સારામાં સારા ભાવ આપ્યા છે. એક ટાઈમ એવો હતો કે અમે તો આજથી ઘણા વર્ષ પહેલાં વેચવા નીકળ્યા હતા ત્યારે એને અમને રોક્યા કે ભાઈ આમાં રાહ જોવો, ખોટા વેચીને નીકળી જશો આ સસ્તાઈમાં. અત્યારે અમને એને સારામાં સારા ભાવ આપ્યા અને સારામાં સારી પ્રાઇઝમાં અમે અત્યારે વેચી છે જમીન. કોઈ પણ પ્રકારનો એનો આક્ષેપ, હા એટલે પૂર્વ ધારાસભ્યનો જે આક્ષેપ રહ્યો ને 100% પાયાવિહોણો છે. અમે અમારા અહીંયા ઘણા બધા વેપારી છે જેને અમારી જમીન અત્યારે આપી છે, વેચી છે અને પૂરા ભાવથી આપી છે. એવું એક પણ વાર એવું નથી કે અમારી જમીનમાં કોઈ મહિપતસિંહ આવીને ઉલટાનો અમને સાથ સહકાર આપ્યો છે. ક્યાંય કાગળિયા, ક્યાંય ડોક્યુમેન્ટ, ક્યાંય મંત્રીના કામમાં તો તરત ફોન થઈ ગયા હોય, અમારા કાગળિયા પૂરા થઈ ગયા હોય, બીજા કામ કરતાં અમારા અહીંયા શેઢામાં ક્યારેય તકરાર ન થાય, એ પણ અમારા વેપારીને બહુ સારી વસ્તુ રહી છે. હવે એ તો રાજકીય છે એટલે એ તો જાહેર છે કે કરવાના જ છે, પણ અમારા ગામમાં ખરેખર રીબડામાં મહિપતસિંહનો પરિવાર છે એટલે અમે સુખી છીએ. આ વસ્તુ હું તમને કહી શકું, મારે બાપ દાદાના જમીન રીબડામાં રહેલી છે અને રીબડામાં મેં જમીન વેચી છે, કોઈ પણના દબાણ કે દલાલી કે કાંઈ પણ કર્યા વગર વેચી છે. આમાં જે મેં આક્ષેપ વહેંચાયા છાપામાં એ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે, ખોટા છે. અમારા ગામમાં અમે જ્યારે આજથી 5-10 વર્ષ પહેલાં જમીન વેચવા નીકળ્યા હતા અમારી જરૂરિયાત મુજબ, તેથી અમને બાપુએ રોક્યા કે બેટા જો જરૂરિયાત ન હોય તો જમીન ન વેચો, આવો અમને સાથ અને સહકાર આપી અમારા ગામની ઘણી ખરી જમીનો બચાવી અને અત્યારે જે જમીનના અમને ભાવ મળ્યા સારા મળ્યા, કોઈ પણ દલાલી હક બીજું ત્રીજું કાંઈ પણ લીધા વગર સીધા વેપારી પાસેથી અમને ભાવ મળ્યા, તો આનાથી અમારે બીજું શું જોઈએ? ના, કોઈ દબાણ વગર, કોઈ પણ જાતના દબાણ વગર તમારે તમારી મનની સ્વેચ્છાએ અમારા ગામમાં દબાણ કોઈ દિવસ આજની તારીખમાં મારે 40-45 વર્ષ થયા, પણ 40 વર્ષ થયા હું રીબડામાં રહું છું. અમારું કોઈ છાપામાં રીબડામાં નામ ન હોય, કોઈ પટેલનું કે દરબારનું કે બીજું કે ત્રીજું કે કોઈ ડખા, કોઈ દિવસ અત્યાર લગી અમારા ગામમાં જે રહ્યું હોય એ મહિપતસિંહ બાપુના નેતૃત્વ અને એના આગવી સૂચના કારણે અમે સંપથી બધાય રહી છું. સૌથી પહેલાં રીબડામાં પેલી વેલી ફેક્ટરી અમારી હતી, જ્યારે કોઈ નહોતું ત્યાં પેલી ફેક્ટરી અમે કરેલી છે આજથી 8 વર્ષ પહેલાં. ત્યાર પછી તદુપરાંત ધીમે ધીમે અમારી પ્રગતિ થઈ, એક ફેક્ટરી કરી, 2 ફેક્ટરી કે 3 ફેક્ટરી બધી રીબડામાં કરેલી છે. ત્યાર પછી અમે શ્રી ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન 1, 2, 3, 4, 5 બધા ડેવલપ કર્યા, બહુ સારી રીતે ડેવલપ કર્યા છે. જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કર્યા એમાં દર વખતે જમીન ખરીદવી પડે, જમીન ખરીદી કરીએ એમાં અત્યાર સુધી અમે 1 પણ રૂપિયો કમિશન દલાલી કે ખાંડની પેટે 1 પણ રૂપિયા આપેલ નથી. જે જયરાજસિંહની જે કાંઈ આક્ષેપ છે સાવ તદ્દન ખોટા છે.
કેમ કે અમે તે વર્ષોથી આ કામ કરી છે, અમે તો સૌથી પહેલા છીએ, 8 વર્ષથી અમે છીએ પણ બરાબર છે. પછી અમે પોતે એમ કહીએ છીએ અમારે બધા આવો રીબડામાં, અત્યારે પહેલાં અમારું એક હતું, અત્યારે 500 યુનિટ થયા. હિતેશકુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.